અત્યારના શિવરાજપુર મકનપુર અને મોજબ આ ત્રણ ગામની અંદર અત્યારના જે અત્યારના પ્રદર્શન થઈ રહ્યું છે આ શક્તિ પ્રદર્શન કયો અને આ શક્તિ પ્રદર્શનની અંદર અત્યારના આપ જોઈ શકો છો કે આ ત્રણે ત્રણ ગામની અંદર લોકો અત્યારના સંગઠિત થયા છે લોકો અત્યારના થયા છે કે હું આપને એક પૂછી શકું છું અત્યારના આપણી સાથે અશોકભાઈ માણેક છે અને અશોકભાઈ માણેકને જ આપણે પૂછશું કે અશોકભાઈ આ સુકામ સંગઠન અત્યારના શક્તિ પ્રદર્શન આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાના અગ્રેસરના ત્રણ ગામ એટલે કે શિવરાજપુર મકનપુર અને મોજબ આ ત્રણેય ગામની સંગઠન નીતિ લગભગ ઓગણીસો ને આ ગામડાઓ જ્યારે અસ્તિત્વમાં આવ્યા ત્યારથી સંગઠિત ત્રણ ગામડાઓ છે કોઈ પણ વ્યક્તિગત હોય કે સામૂહિક હોય કોઈ પણ પ્રશ્ન આ ગામના વ્યક્તિને હોય કે ગામને હોય તો સમસ્ત ત્રણ ગામ એકઠા થઈ અને એ પરિસ્થિતિનું નિવારણ કરતા હોય છે આ વખતે સરકાર દ્વારા આ ત્રણેય ગામને અન્યાય કરવામાં આવેલ છે એમાં મુખ્યત્વે મીઠા પાણીનો પ્રશ્ન કે ઓખા મંડળના તમામ ગામડાઓને જ્યારે સાની ડેમ કે નર્મદાની કનેક્ટિવિટીથી મીઠું પાણી પૂરું પાડવામાં આવતું હોય પણ આ ત્રણ ગામના ઝાપામાંથી મીઠા પાણીની લાઇન પસાર થતી હોવા છતાંય આ ગામડાઓને પાણી આપવામાં આવતું નથી અને બાજુનું ગામ એટલે કે વસાઈ ગામથી બાવીસો વાળું પાણી એ પણ અનિયમિત દસ કે પંદર દિવસે એકવાર આ ગામડાઓને આપવામાં આવે છે બીજું કે ઓખામંડળ તાલુકો અછતગ્રસ્ત હોવા છતાંય દ્વારકા તાલુકાના બેતાલીસ ગામડાઓના પાક ધિરાણના પૈસા ખેડૂતોના અકાઉન્ટમાં જમા થયા પરંતુ આ ત્રણ ગામના ખેડૂતોને એ લાભથી વંચિત રાખવામાં આવેલા છે ત્રીજું ઓછો વરસાદ અનિયમિત વરસાદ હોવા છતાંય ખેડૂતોને જ્યારે વીજ પાવરની જરૂર પડે તો અવારનવાર પીજીવી સીએલ અને જી બીના પ્રશ્નોને લઈ અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાંય આ ગામના ખેડૂતોને કોઈ જ નિરાકરણ મળેલ નથી માટે આ નિરાકરણ હેતુસર આ શક્તિ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તો શક્તિ પ્રદર્શનની અંદર મુખ્યત્વે ત્રણ મુદ્દા જે છે એક પાક વીમો ઇલેક્ટ્રિસિટી અને નંબર ત્રણ જે છે એ તમે જોઈ શકો છો કે પાક વીમો કે ઇલેક્ટ્રિસિટી જે કે છે અને મુખ્યત્વે પાણીની જે છે તો રામભાઈ અથિભા કેર આપણી સાથે છે એમને જ આપણે પૂછશું રામભાઈ ખાસ કરીને વરસાદ નથી ઠીક છે પણ પાક વીમો જે મળવો જોઈએ તો એ એની અંદર કેટલું આપણે સંતોષ છે અસંતોષ છે અને અસંતોષ એ કારણે છે કે વરસાદ થયો છે અને અમે ધિરાણે લીધું છે અને ધિરાણ લીધા પછી અમે વાવ્યો છે પણ હવે વરસાદ ઓછો થયો વાવાઈ ગયો પછી વરસાદ ન થયો તો ઉગે નહીં તો અમારું વાક કે ભગવાનનું વાક એટલે આ વિશે આપણે જ્યાં સમજવું જોઈએ કે જે વીમા કંપનીએ વીમો લઈ લઈએ છીએ એ કેમ નથી પૂછતી કે ભાઈ તમે વાવવાના છો કે નથી વાવવાના તો પહેલાં વીમો ન લેવું જોઈએ ને પહેલાં તમે જોવું જોઈએ કે ભાઈ વીમો લેતા પહેલાં આપણે કોઈ પણ આજે કોઈ બીમાર માણસ આપણે વીમો આપણે કઢાવવા જાય માણસનું તો એ બીમાર છે કે નહીં ચેક તો કરે છે કે નહીં તો આ કેમ નથી ચેક કરતા કે ભાઈ આ વાવ વાવ્યો છે કે નથી વાવ્યો અમે વાયુઓ છે ઓછો વરસાદ થયો છે એનું ના નથી પણ હવે વરસાદ થયો ઓછું હોય અને ઉઈ ન હોય અમારી જમીન કરતલ જમીન છે કે ભાઈ ઓછો વરસાદ થાય તો ન થાય તો હવે એ કે કે ઉગે અને એમાંથી પોટા નીકળે એમાંથી માંડવી નીકળે એનામાંથી અમે ચેકિંગ કરી પછી અમે એને વીમો આપીએ તો એ તો શક્ય નથી અમારા સાથે અમારા ત્રણ ગામને શક્ય નથી તો અમે એ કહીએ છીએ કે ભાઈ સરકારે જે નિયમ બહાર પાડ્યું વીમો લીધું છે વીમો અમે લીધું છે તો અમને એનો લાભ મળવું જોઈએ તો કેમ નથી મળ્યું એમાં સરકારે વાગદાર છે વીમા કંપની વાગદાર છે અને અમારા નેતાએ વાગદાર છે એટલે આ વસ્તુ ઉપર સરકાર પૂરું પાછુંથી ધ્યાન દે અને અમારા વિસ્તારને અમારા ત્રણ ગામને પાછું વીમા માટેનું કાંઈક પ્રોસેસ કરે એવી અમારી બધાની ભલામણ છે તો એક અસંતોષ જે છે એક વીમા પ્રકારની હોય કહી જાઉં છું નંબર ટુ હું આપને એ કહેવા માગું છું કે ઓગણીસો ને સાહીઠથી જ આ ત્રણેય ગામ મકનપુર મોજપ અને શિવરાજપુર આ ત્રણેય ગામ જ્યાં પણ ઓછું વધુ કાંઈક પણ થતું હોય એકદમ સંગઠન સાથે થઈ જાય છે તો આ અત્યારના શક્તિ પ્રદર્શન છે 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 અત્યારના અત્યારના સાથે કર્યું અને જે જે લોકસભાની ચૂંટણી તૈયારી થઈ રહી બધી જગ્યાએ સમીકરણો બંધાઈ રહ્યા છે સમીકરણો તૂટી રહ્યા છે એવી જ રીતના મહિલાઓને આપણે પૂછશું મહિલાઓ પાસે જશું અને મહિલાઓને જ આપણે પૂછશું શું પાણીની સ્થિતિ છે ગામની અંદર પાણી જે ઓછા પાણી છે અને ખારાતર છે એટલે પાણી બહેનોને મળતું નથી પૂરું

વરસાદ તો થતો નથી એમને ખબર બધેને ખબર છે વરસાદ નથી થતો વાવે તો ઉગે ત્યારે આપે પણ અમે છતાં વ્યાજ સોતે વીમો ભરી દઈએ તો અમને વીમો કેમ ના આપે અમે ન ભરતા હોય ને અમને વીમો ન આપતા હોય ને તો એક પ્રશ્ન છે જ્યાં ત્યાંથી કરીને પણ વ્યાજ ઉકા કરીને પણ વીમો ભરી દઈએ છીએ સરકાર દે અમને વીમો અમે પચાસ હજાર ઉપાડીએ એનાથી વધારે વ્યાજ સોતો અમે ભરી દઈએ તો એ છતાં વીમો અમને કેમ ના આપે તણગામ કેમ તારી નાઈ ખાય એ જ અમને ખબર નથી પડતી માણસ છે કાંઈ બહારના માણસ નથી અમે સરકારના જ માણસ છે અમને સરકારમાંથી કાઢી નાખે કાઢી શું કામ નાખે છે અત્યારે આ જ્યારે ચૂંટણી આવે ત્યારે અમને સંભાળે પછી અમને સંભાળતા નથી કોઈ બાબતમાં પાણી બાબતમાં કોઈ બાબતમાં અમને નથી સંભાળ અમારી બાઈ રાત્રે પાણી ભરવા જાય છે વરસાદ થતો નથી કોમાંય પાણી નથી અને પાણી આવે છે એ પાણી પણ ખારું છે તો પાણી આવે છે એ પણ ખારું છે અને આ સમસ્યા મહિલાઓની પણ જે છે એ અત્યારના મહિલાઓની સમસ્યા તમને જણ તો કહેવાનો મતલબ જે છે કે આ સંગઠન જે અત્યારના જે છે તો અશોકભાઈ એક છેલ્લો પ્રશ્ન છે શું રોલ રહેશે ઓડિશોને આપણે સોરી જે લોકસભાની ચૂંટણી આવી રહી છે નજીક છે શું રોલ રહેશે આપનો આગામી લોકસભાની ચૂંટણીમાં અમે તો ભારતીય જનતા પાર્ટી અને આપણા મોદી સાહેબના જે વિચારો છે એ વિચારથી અમે ખરેખર પ્રભાવિત છીએ અમે મોદી સાહેબ સાથે જ છીએ પણ અમુક નેતાઓ પોતાની જાતને નરેન્દ્ર મોદીજી સમજી બેસે છે અને સ્થાનિક લોકોને જે અન્યાય થાય છે એની કોઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા નથી તો મારું એટલું જ નેતાઓને કહેવાનું છે કે તમે તમારી જો જાતને નરેન્દ્ર મોદી રહેવા માંગીએ છીએ પણ તમારા અભાવે કદાચ મોદીજીનો ભોગ લેવાઈ જાય તો કહેવાય નહીં બિલકુલ થેન્ક યુ વેરી મચ આપનું અને ખૂબ ખૂબ ધન્યવાદ પણ હજી આપણી સાથે નો જવાનો છે અને એ જવાનોને આપણે પૂછ્યું કે આ ત્રણે જી આપણે સરપંચના સરપંચ પાસે ત્રણે ત્રણ આપણે એક મકનપુર શિવરાજપુર અને મોજબ આ ત્રણે ગામ જ કીધું કે આ ત્રણ ગામ સંગઠન બહુ મજબૂત છે તો આપણે એ ગામના જે સરપંચ છે એમના પાસે શું અત્યારના જે આ શક્તિ પ્રદર્શન અત્યારના કરી રહ્યા છો એની મુખ્ય જે સમસ્યા છે અત્યારના એ સમસ્યા મને બતાવો મુખ્ય અમારે તો મીઠું પાણીની છે જે મીઠું પાણી અમને મળે ને બીજા બધા ગામને મળે અમને મીઠું પાણી મળતું નથી આપણે મુજબ મકાનપુર શિવરાજપુર માટે અને એ અમારા એમએલએ અહીંયાના હતા પહુભાઈ વિરોભા માણેકને કીધું હતું કે અમને ચૂંટણી પહેલાં જે આ મીઠું પાણીનો પ્રશ્નનો હલ થાય તો એ માટે અમે પૂનમબેન મેડમને પણ જાણ કરી છે કે અમારા ગામ ત્રણ ગામના જે વાસીઓ જે એ કીધું કે અમને ગામ ત્રણ ગામમાં મીઠું પાણી મળે અમને જે જે અમે ચૂંટણી પહેલાં આવે જો મીઠું પાણી મળશે તો અમે આગળ ચૂંટણીમાં વધશું ના અમે ગમે ત્રણ ગામ ભેગી મીટિંગ કરીને કાંઈક અલગ વિચારશું ચૂંટણીમાં આપણે ઇલેક્શન માટે જો અમે ચૂંટણી કરીને ને કાંઈ અમને એવું કાંઈ મળતું ન હોય તો અમે ઇલેક્શનમાં ભાગ લેવા તણગમ વિચારી અને પછી આગળ વધશું અને અમે વાત કરી હતી કાલ સાંજના અમારા અહીંના એમએલએજી પહુભાઈ પૌભા માણે માણેકારે વાત થઈ અને અમને કીધું એ કે ચૂંટણી પહેલાં તમને મીઠું પાણી પોતું થઈ જશે તો અમે એ બોસે પહુભાઈ વિરામભા માણેકે જે વાત કરી એના ઉપર અમે વાત જોઈને બેસું ને મીઠું પાણી અમને આશા છે કે ચૂંટણી પહેલાં અમને મીઠું પાણી પૂરું પહોંચાડશે ત્રણે ગામમાં મુજબ મકાનપુર શિવરાજપુર અને મીઠું પાણી અમને જો પૌભાવીનું પ્રમાણે પૂરું કરતો હોય તો અમે રાજી છીએ એના માટે ચૂંટણી માટે પાણીની સમસ્યા મુખ્ય છે પાણી વરસાદ નથી અને પાણીની સમસ્યા છે એ બહુ અત્યારના મુખ્ય છે મહિલાઓ હોય કે પછી ખેડૂતો હોય પાક વીમો છે ઇલેક્ટ્રિસિટી છે આ બધી સમસ્યાને લઈને આ અત્યારના ત્રણેય ગામ આ શક્તિ પ્રદર્શન અત્યારના વાસણ દાદાના મંદિર પાસે અત્યારે કરી રહ્યા છે તો મારી સાથે ઓમ થોમાણી કેમેરામેન અને હું પરેશ પાટિયા દ્વારકા ટુડેથી નમસ્કાર સર